સુરતના ગોડદરા ખાતે રહેતા કિન્નરોએ તેમના જ સોસાયટીમાં રહેતા બિલ્ડર અને તેની સાથેના ઈશમ વિરુદ્ધ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. ગોડદરા ખાતે આવેલ રામરાજ્ય સોસાયટીમાં રહેતા કિન્નર પાયલ કુંવર સહિતનાઓએ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તેઓની સોસાયટી બનાવનાર બિલ્ડર કે જે હાલ પીપલોદ ખાતે રહેતા છે તે મહેશ શુક્લા તથા ગોડદરા જિજ્ઞેશનગરમાં રહેતા કૃપાશંકર દીક્ષિતનાઓએ તેમની સોસાયટીમાં આવેલી સીઓપીની જગ્યામાં 3 માળનું ગેરકાયદેસર બાંધકામ કરતા સોસાયટીમાં રહેતી અન્ય મહિલાઓ સાથે સુરત મહાનગરપાલિકામાં અરજી કરવા જતા બિલ્ડર અને તેના માણસ દ્વારા તેમને ધમકી અપાઈ હતી અને ઘર ખાલી કરી દેવાનું કહ્યું હતું, જેથી કિન્નરો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત. આપનો પરિચય? જય માતાજી, મારું નામ પાયલ કુંવર છે અને હું છેલ્લા 22 વર્ષથી ગોડાદરા આસપાસ રામરાજ્ય સોસાયટીમાં રહું છું. જે જગ્યા પર અમારા ત્યાં સીપીઓની જગ્યા હતી સીઓપીની, કે અમારા સોસાયટીનું બાંધકામ થઈ ગયું એના પછી એના અંદર જે કોમન જગ્યા હોય છે એ કોમન જગ્યાના ઉપર અવૈધ બાંધકામ કરીને 4 માળની બિલ્ડિંગો મોલ બનાવી દીધા છે. અને અમે લોકો એની તકરાર કરવા માટે અમે ખાલી કહેવા ગયા તો બિલ્ડરે અમને લોકોને ધમકી આપી કે તમને લોકોને અહીંયાથી જાનથી મારી નાખીશ, બધાને અહીંયાથી તમને લોકોને અહીંયાથી ભગાવવાના છે. અને પછી બીજા મોટા માથાભારે લોકોને અમને અમારા પાસે વોટ્સઅપ કોલ કરાવીને અમને ધમકીઓ અપાવે છે કે તમે અગર મહેશ શુક્લાને કંઈ બોલશો તો તમને લોકોને કાલે, અમે કાલની જ તારીખમાં મને ફોન આવ્યો છે વોટ્સઅપ કોલ પર અને કીધું છે કે તું મહેશ શુક્લાને અગર જો જરા બી નડશે તો તને અમે લોકો જાનથી મારી નાખશું અને અમારી પહોંચ ક્યાં સુધી છે અમે તને બતાવશું. ધમકી આપનાર કોણ છે અને કઈ જગ્યાએ તમારે છે? ગોડાદરા આસપાસમાં જે ગોડાદરા બ્રિજ પાસે જેનું સ્કૂલ છે અને એનું નામ દીક્ષિત છે. આ અંગે તમે રજૂઆત કરી છે મહાનગરપાલિકા? હા, કાલે અમે મહાનગરપાલિકામાં અમે લોકો ઝોન ઓફિસમાં અરજી નાખી આવ્યા છે અને એ અમને લોકોને ધમકી આપીને એવું કહે છે કે હું ગાંધીનગરમાં છું હમણાં અને તમારા વિરુદ્ધમાં હું જો શું એક્શન લઉં છું, મારા પાસે મોટા માથાભારે લોકો બી છે. સરકાર જ્યારે અમારા માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે કે અમારા માટે ઘર માટે અમારા સુવિધાઓ કરાવી આપે છે કે આવાસ યોજનાઓમાં અમારા નંબર લગાવે છે, અમને લોકોને સરસ એવા પ્રોજેક્ટો ગવર્મેન્ટ આપી રહી છે, તો આવા માથાભારે લોકો અમને લોકોને ભ્રષ્ટાચારી જો અમને હેરાન કરે છે કે અમારા પાસે બહુ મોટી મોટી પહોંચ છે, એટલે એ પહોંચ કઈ છે કે એ લોકોના હાથમાં કઈ સત્તા આવી ગઈ છે અને આવા કયા રાજકારણી લોકો એમના સાથે મળેલા છે જે અમને લોકોને મારવા માટે આજે તૈયાર થઈ ચૂક્યા છે. કાલે વોટની જરૂરત પડે છે ત્યારે કિન્નર સમાજ જ એમના માટે બધી જગ્યાએ આગળ ઊભા રહી જાય છે અને આજે જ્યારે આવું કોઈ મુસીબત આવી જાય છે ત્યારે કોઈ રાજકારણીઓ કે કોઈ અમારા સાથે નથી.